નાના વરાછા વિસ્તારમાં રહેતા એમ્બ્રોઇડરી કારખાનેદાર સાથે રૂપિયા 63,000 ની ઠગાઈ થઈ છે. કારખાનેદાર ફેસબુકમાં કૃપલ નામના પેજ ઉપર કાર વેચવાની જાહેરાત જોયા બાદ આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરતા જાહેરાત મૂકનારે પોતાની ઓળખ વડોદરામાં આર્મીમેન તરીકે આપી ગાડીને રૂપિયા 1.90 લાખનો સોદો કર્યા બાદ ટુકડે ટુકડે કરી ઓનલાઈન રૂપિયા 63,000 પડાવ્યા બાદ ગાડી નહીં મોકલી મોબાઈલ બંધ કરી દીધો હતો. કારખાનેદારને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ અમરેલીના રાજુલા તાલુકાના દાતરડી ગામના અને હાલમાં સુરતમાં નાના વરાછા અમરદીપ સોસાયટીમાં રહેતા અશોક દામજીભાઈ સાવલિયા ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અમરોલીમાં એમ્બ્રોઇડરીના કારખાનું ધરાવે છે. અશોકભાઈ ગત તારીખ 31 જુલાઈના રોજ સવારે ઘરે હતા. તે વખતે 10-1 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલના ફેસબુકમાં કૃપલ નામના પેજ જોતા એક હુન્ડાઈ કંપનીની i20 ફોર વ્હીલ કાર વેચવા અંગેની જાહેરાત જોઈ હતી, જેમાં મોબાઈલ નંબર અને ગાડીની કિંમત રૂપિયા 2,31,000 લખી હતી. ત્યારબાદ અશોકભાઈ કારખાને જઈને મોબાઈલ પર ફોન કરતા ફોન રિસીવ કરનારે પોતાની ઓળખ આર્મીમાં વડોદરા ખાતે નોકરી કરતો હોવાની આપી હતી. અશોકભાઈએ તેમને હુન્ડાઈ ગાડી પસંદ હોવાનું અને રૂપિયા 1,80,000માં લેવાની વાત કરી હતી. તો આર્મીમેન તરીકે ઓળખ આપનારે છેલ્લા ગાડી રૂપિયા 1,90,000માં વેચવાની વાત કરતા અશોકભાઈએ ગાડી લેવાની હા પાડતા પહેલા રૂપિયા 11,000 ઓનલાઈન ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. અશોકભાઈને વિશ્વાસ આવતા કાપોદરા આરકે ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલ વતન ઓનલાઈન મની ટ્રાન્સફરની ઓફિસમાંથી મોબાઈલ ફોનના ગૂગલ પે પરથી આર્મીમેનના એકાઉન્ટમાં ટુકડે ટુકડે કરી રૂપિયા 11,000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આર્મીમેનની ઓળખ આપનારે વોટ્સએપ ઉપર બિલ મોકલી કહ્યું હતું કે આર્મી કેમ્પસમાંથી ગાડી કાઢવા માટે મેજર સાહેબની પરવાનગી માટે તમારે બીજા રૂપિયા 21,500 ભરવા પડશે. અશોકભાઈએ તે રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ટ્રાન્સફર કરવાના 1.5 કલાકમાં ફોન કરી ગાડી ટ્રાન્સપોર્ટમાં રવાના કરી દેવામાં આવી હોવાનું કહી બીજા રૂપિયા 31,120નું કહેતા અશોકભાઈએ ગાડીના ફોટા મોકલવાનું કહેતા બદમાશે આર્મી ગાડીના ફોટા મોકલતા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ઠગબાજ ફરી અશોકભાઈને મૂળ કિંમતના 70% પેમેન્ટ ભરવા પડશે તો 30-40 મિનિટમાં તમારે ઘરે ગાડી આવી જશે. જોકે અશોકભાઈએ ગાડી આવી જશે ત્યારે પેમેન્ટ ચૂકવવાની વાત કરતા બદમાશી ગાડી પરત મંગાવી લઉં છું હોવાનું કહી ચૂકવેલા કુલ રૂપિયા 63,620ની પરત માંગણી કરવા માટે ફોન કરતા મોબાઈલ રિસીવ કર્યો ન હતો અને પૈસા કે ગાડી નહીં આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે અશોકભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.